પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તે લોકોને આવી હકીકત મળેલી હતી કે ચાર જણા છે, જેમાં હિતેશ શાહ, ફિરોઝ શેખ, શાહરૂખ અને સિરાજ ખાન. તે ચાર જણા જ્યારે પણ ગેસ્ટ હાઉસના બહારથી કોઈ પણ કપલો આવતા હોય છે ત્યારે એ લોકોને ઊભા રાખીને, એ લોકોને પોલીસની ખોટી ઓળખ આપીને એ લોકો જોડે પૈસા પડાવતા હતા, જે બાબતે એ લોકોને ધરપકડ કરીને ફરિયાદીનો ગુનો દાખલ કરીને એ લોકોને અટક કરવામાં આવે છે. આરોપીઓના નામ હિતેશ શાહ છે, એક ફિરોઝ શેખ છે, શાહરૂખ અંસારી અને સિરાજ પઠાણ છે. કુલ ટોટલ ચાર આરોપીઓ છે. આમાંથી બે આરોપી છે એ લોકોની વિરુદ્ધમાં અગાઉથી રામોલ, બાપુનગર અને છોકરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. જે આરોપીઓ છે એ જનરલી આ કામ કરતા એ પહેલા છૂટક મજૂરીની કામ કરતા હતા. કેટલા ગુના છે વાલી અત્યાર સુધીમાં કર્યા છે? પ્રાથમિક તપાસમાં શું કામ હતું? હાલની વિગત મુજબ જે બે આરોપી છે હિતેશ શાહ અને ફિરોઝ, એ લોકોની વિરુદ્ધમાં ટોટલ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે, જેમાંથી એક રામોલમાં છે, એક બાપુનગરમાં છે, એક ખોખરામાં છે. અને જે આરોપીઓ છે આવી રીતના કોઈ પણ ગેસ્ટ હાઉસની બહાર કોઈ પણ કપલ નીકળે ત્યારે એ લોકોને કોઈ પણ ગર્ભિત ધમકી આપે અને પોલીસમાંથી જે એવી ખોટી ઓળખ આપીને એ લોકો જોડેથી પૈસા પડાવતા હતા. સર, એક જે ભૂખ પંદર છે જેમની પાસેથી 15,000 પડાવે, એના સિવાય આ લોકો બીજા કોઈ રીતે બીજા કોઈ પાસેથી પૈસા પડાવે છે એવું કોઈ કીધું છે? હાલની પૂછપરછ સુધીમાં એ લોકોએ અગાઉ બીજા ત્રણ કે ચાર ના લોકો જોડેથી 500,000 રૂપિયા જેટલા ઉઘરાયેલા છે, એવી નાની રકમ ઉઘરાવી છે. તે પૂછપરછ દરમિયાન બહાર નીકળેલી મોટાભાગે જે પણ ગેસ્ટ હાઉસ આવેલા છે, નારોલ, જસોદાનગર તેમજ રામોલ વિસ્તારના જેટલા પણ ગેસ્ટ હાઉસ આવેલા છે એ લોકો ઉપર જ વોચ રાખીને એ લોકો પ્રવૃત્તિ કરતા હતા. જે ચારમાંથી બે જણા છે એ તો અગાઉ પણ ગુનામાં આવેલા છે, એ સિવાયના જે બે જણા છે એ લોકો છેલ્લા બે કે ત્રણ મહિનાથી આ લોકોના કોન્ટેક્ટમાં આવેલા હતા અને એ લોકોએ મજૂરી પર જવાની જગ્યાએ આ લોકો જોડે આવીને આ રીતના પૈસા ઉઘરાવતા હતા.